2019 लोकसभा गुजरात की 26-26 बैठक न आज मतदान संपन्न थयु छे। शांतिपूर्ण अने भारे मतदान थयु। सौप्रथम तो भारतीय जनता पार्टी वती गुजरात की जनता नो खूब खूब आभार मानु छू। अने आटलू भारे मतदान करवा बदल बधाने खूब अभिनंदन अने धन्यवाद आपू छू। साथे साथे भाजपना हजारों कार्यकर्ता जेमने पण आ चूंटणीमां खूब तापमां तपीने एक तपस्वी बनीने काम कर्युं छे ए माटे पण ए बधाने अभिनंदन आपू छू। मीडियानो पण आभार मानु छू के अमारी वात अमारा मुद्दाओ प्रजा जो पहोंचाड्या એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકશાહીમાં ચૂંટણી એને આપણે ઉત્સવ પર્વ તરીકે આનંદથી ઉજવીએ છીએ અને એ જ આનંદથી આ લોકસભા 2019ની ચૂંટણી એનું મતદાન એટલે કે મોટાભાગનું કામ સંપન્ન થયું છે। હવે 23મી મે પરિણામની આપણે સૌ ઇંતજારી કરીશું। 2014માં 63.63 જેવું મતદાન 63% જેટલું મતદાન હતું। 2019માં 5 વાગ્યા સુધીનું જે ફિગર છે ઓફિશિયલ એ 59.5% મતદાન થયું છે અને છેલ્લી એક કલાકમાં પણ બીજું 5-6% વધુ હશે। કારણ કે હજી પાક્કા ફિગર આપણી પાસે આવ્યા નથી પણ ગયા વખત જેટલું અથવા એનાથી 1-1% વધે એવી પૂર્ણ સંભાવના છે। એટલે આ વખતે બધાને એક ડર હતો કે તડકો બહુ છે, ઉનાળો બરોબર ચૈત્રનો છે અને મતદાન ઉપર અસર પડશે। આપ સૌએ મીડિયાએ પણ ઘણી એ બાબતની ભય વ્યક્ત કરેલો પરંતુ લોકોએ સ્વયંભૂ સવારથી પોતે લાઈનમાં ઊભા રહીને જે મત આપ્યા છે એટલે આપણે હિસાબ કરીએ તો 4.5 કરોડમાંથી 60% એટલે લગભગ 3 કરોડ લોકોએ પોતાના મતનો અધિકાર એ એમને ઉપયોગ કર્યો છે એટલે સારી રીતે સંપન્ન થયું છે। 2014 નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે એક ઉત્સાહ હતો ગુજરાતમાં। 26-26 બેઠક પહેલી વખત પ્રાપ્ત થઈ હતી અને આ વખતે એવો જ ઉત્સાહ મતદાનમાં દેખાઈ આવ્યો છે અને વધુ 5 વર્ષ નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એ પ્રકારનો ભરોસો અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર વ્યક્ત કરીને લોકોએ મતદાન કર્યું છે એટલે 26-26 બેઠક એક વેવ હોય છે ત્યારે પછી કોઈ બચે નહીં, એમાં એ બધે લાગવું પડે। એમાં 2 બેઠક આમ ને 4 બેઠક આમ ને 5 બેઠક એવું નહીં થાય એટલે 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે। પણ દક્ષિણમાં ગઈ વખતે જે હતું મતદાન એ વલસાડમાં સૌથી હાઈએસ્ટ હતું, 75% હતું। આ વખતે પણ એટલું જ મતદાન ત્યાં થશે એટલે જનરલ તમે જોશો ને 26-26 કોન્સ્ટિટ્યુન્સીની ટેન્ડન્સી ગઈ વખતે થયેલ મતદાન ને આ વખતે તો લગભગ ફેર નહીં હોય એટલે એમાં કંઈ કોઈ નવું સૂચક કે કંઈક સમથિંગ ન્યૂ એવું નથી। ગઈ વખતે વલસાડમાં 75-75% હતું તો આ વખતે એટલું જ હશે અને જ્યાં 60-62% હશે ત્યાં 60-62% જ છે એટલે એમાં કંઈ ઝાઝો ફેર નથી થયો। સ્વાભાવિક છે કે સાચી ખોટી ફરિયાદો હશે પણ હવે તો કાયદા કાયદાનું કામ કરશે અને ત્યાં આગળ જે ચાલતું હશે
એની કાર્યવાહી થશે. પરંતુ એકંદરે બધા લોકોએ ખૂબ સંયમથી સારી રીતે ચૂંટણીને પૂરી કરી છે. અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ બધાને પણ હું અભિનંદન, આભાર એમનો પણ પ્રગટ કરું છું કે ચુનાવ ગુજરાતની 26 સીટ પર મતદાન સંપન્ન હો ગયા. સબસે પહેલે મેં ગુજરાત કી જનતા કો બહોત બહોત ધન્યવાદ દેતા હું કે ભારી મતદાન કિયા હૈ. ઇતની કડી ધૂપ મેં, ગરમી મેં, ઓર કરીબન 64% સે જ્યાદા મતદાન લોકોને કિયા હૈ. ઇસલિયે મેં ગુજરાત કી જનતા કો સ્વયં હું મતદાન કરને કે લિયે ધન્યવાદ દેતા હું. દૂસરા, ભારતીય જનતા પાર્ટી કે હજારો કાર્યકર્તા ને ઇસ ચુનાવ મેં ધૂપ મેં, તાપ મેં, તપસ્વી બનકર યે કામ કિયા હૈ, ઉસકો ભી મેં બહોત બહોત ધન્યવાદ કરતા હું. ઇસ ચુનાવ મેં મીડિયા ને ભી હમારે જો મુદ્દા થા, હમારી જો બાતે થી, वो जनता के सामने रखने के लिए मीडिया का भी आभार प्रकट करता हूँ. और इस चुनाव को सफल बनाने के लिए अधिकारी, कर्मचारी, पुलिस, पूरा तंत्र और शांति से और एक गुजरात की जो गरिमा, जो गुजरात शांति प्रिय राज्य है, इस तरीके से एक अच्छी तरह से शांति से इस चुनाव संपन्न करवाया, उनको भी मैं धन्यवाद देता हूँ. लास्ट टाइम जिस परसेंटेज था, मेरे ख्याल से 63.7% था, वही इस बार भी इतना, उससे ज़्यादा 1% भी हो सकता है, लेकिन वो शाम तक आ जाएंगे पूरे फिगर्स. लेकिन वही पैटर्न रहा है. लास्ट टाइम मोदी जी को प्रधानमंत्री बनाने के लिए गुजरात उत्सुक था, और इस बार मोदी जी को फिर अगले पाँच साल उनको प्रधानमंत्री बनाने के लिए गुजरात ने ये भारी मतदान किया है, ऐसा हम मान रहे हैं. ये एक वेव, और 26 सीट जीतेंगे. इस वेव में कोई बचेगा नहीं, होगा 26 पर परिणाम मिलेगा, और भारतीय जनता पार्टी भारी लीड से चुनाव जीतेगी. एक सवाल है कि जो आज प्रधानमंत्री जी जब वोट डाल के बाहर आए और अमित शाह जी भी आज सारे बूथ पर जाकर आए, तो भी कांग्रेस ये आक्षेप लगा रही है कि वो एक रोड शो जैसा कर रहे थे और एमसीसी का वायलेशन जैसा ही कर रहे थे. देखिए, मैंने पहले बताया कि कांग्रेस हताश और निराश है, उनको स्पष्ट उनकी हार दिख रही है, इसलिए ये सब बहानाबाजी चल रहा है. ये उनकी लोकप्रियता है. हमने रोड शो कुछ नहीं देखा. मोदी जी को और अमित शाह जी की इतनी लोकप्रियता कि लोग स्वयं इकट्ठे हो गए उनको देखने के लिए, मिलने के लिए. तो एक स्वाभाविक है, वो मोदी जी जहाँ जहाँ जाते हैं वही होता है, कि गुजरात में नहीं, वो जहाँ जहाँ जाते हैं उनकी लोकप्रियता ऐसी है.